ચોમાસામાં તૂટેલા રસ્તાઓમાં લાખો રૂપિયાનું ફરજો નાખી મુખ્યમંત્રીના વિચારોને મહાનગરપાલિકાના તંત્રએ નેવે મૂક્યા. રાજ્યમાં રોડ રસ્તાની પરિસ્થિતિને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક મહાનગરપાલિકા પાસે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે મિસમાર રોડને રિપેરિંગ કરવા માટેનો આદેશ કર્યો હતો, જેના અનુસંધાને ભાવનગર શહેરમાં 50 વિસ્તારને મુખ્ય માર્ગો ઉપર ખાડાનું સામ્રાજ્ય હતું, પરંતુ ચોમાસા પહેલા પેચવર્ક કામ નહીં કરી શકાય માટે ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાને ભરાજુ નાખવામાં આવ્યું હતું, જ્યાં અમુક વિસ્તારોમાં કોલ્ડ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બંને પદ્ધતિમાં પરાજુ માત્ર ભ્રષ્ટાચાર માટે વાપરવામાં આવ્યું હોય તેવો આક્ષેપ વિપક્ષના પૂર્વ પ્રમુખ સંપૂર્ણ રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું તો ભાવનગરના લોકો હેરાન પરેશાન કેમ છે? રોડ થી તમે ક્યાં રિપેર કરો છો? અને મહત્વની વાત છે કે આ 21 રોડ માં એક પણ ગેરંટી પીરિયડ વાળો રોડ જ નથી. કેમ આપણા પૈસે, ગુજરાતના અને ખાસ કરીને ભાવનગરના પ્રજાજનોના પૈસે જ તમારે કરવું, કોન્ટ્રાક્ટરને ફાયદો કેમ કરવો છે? સ્પષ્ટપણે દેખાય છે કે જેટલા કોન્ટ્રાક્ટર છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે. અને 6 મહિનામાં તો આરસીસી તૂટી જાય, ડામર રોડની જો વાત જ કરવામાં, મતલબ એટલા મટલી નબળી ગુણવત્તાવાળી હલકી પ્રકારની ધાતુ વસ્તુ વાપરે છે, એના કારણે ભાવનગરમાં તમામ રોડ રસ્તા ચોમાસા પછી અને ખાસ કરીને આ અનાવડતના કારણે ચાલુ ચોમાસામાં પણ રોડના કામ ભાવનગરમાં થાય છે. જ્યારે આ રોડ રસ્તાની માહિતી અર્થે રોડ વિભાગના મહાનગરપાલિકાના અધિકારી સાથે વાતચીત કરતા તેઓ શું જણાવે છે તે જાણો. કારણ કે શહેરની અંદર 34 માર્કો વિસ્માર હોવાની ફરિયાદ હતી, જેમાંથી તાત્કાલિક 21 રોડમાં પરાજોને કોલ્ડ નાખી રિપેરિંગ કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. હવે સાહેબ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે રસ્તા બનાવવામાં આવ્યા છે તેમાં કેટલા રસ્તા રિપેરિંગ કરવાના છે, કેટલાની કામગીરી પૂર્ણ થઈ છે રિપેરિંગ? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદની સિઝન ચાલુ છે ત્યારે અમે સર્વે કરીને અંદાજે 34 જેવા રસ્તાઓ આઈડેન્ટિફાય કરેલા છે, જેમાં આપણે રિપેરિંગ કામગીરી હાથ ધરેલ છે. પૂરા થયા હોય એવા રસ્તા કામ પૂરું થઈ ગયું? કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયેલ છે અને તે કામ રિપીટેટિવલી ધોરણે કરવાનું હોતું હોય છે, કારણ કે વરસાદ આવ્યા બાદ ફરીવાર એ કામ કરવું પડતું છે. હાલ પરાજા મોટરેબલથી કરીએ છીએ, તેમજ કોલ્ડ મિક્સ જેટ પેજથી આ કામગીરી શરૂ છે. મહાનગરપાલિકા દ્વારા સરકારને માહિતી આપવામાં આવી છે 21 રોડ પૂરા થઈ ગયા છે, તો એ માહિતી કઈ રીતે આપવામાં આવે છે? એ માહિતી સરકાર દ્વારા જે છેલ્લા 3 દિવસમાં કામગીરી પૂર્ણ કરેલી હોય એના આધારે તે માહિતી આપવામાં આવતી હોય છે. એમાં કેટલા રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે? 21 રોડની કામગીરી પૂર્ણ કરેલ છે. અત્યારે ખર્ચો આપી શકાય તેમ નથી, પરંતુ આગામી ચોમાસા પૂર્વે અમે ટેન્ડર પરાજા અને મોરમ માટેનું વોર્ડ વાઇઝ ટેન્ડર કરેલ છે, જેમાંથી આ કામગીરી કરાવવામાં આવતી હોય છે. તો તમે મહાનગરપાલિકાના રોડ વિભાગના અધિકારીની વાત સાંભળી. હવે તમે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહિલ આ બાબતે શું કહે છે તે પણ જાણો. ખરેખર એવું દેખાતું જ નથી રોડ ઉપર જોઈએ તો, આમાં પરાજુ નાખીને એક વરસાદે ધોવાઈ ગયું હોય તો કઈ રીતે રિપેર મારવા? સરકારને પણ એવો રિપોર્ટ કરીને મોકલો કે 21 રિપેર તો રોડ એક ઓલરેડી રિપેરિંગ થઈ ગયા છે, પણ થળ ઉપર જોઈએ તો એવું કોઈ રિપેરિંગનું કાંઈ દેખાતું નથી, તો કઈ રીતે આપણે રિપેરિંગ માનવું? એટલે રોડની અંદર જે કાંઈ પરાજુ નાખવામાં આવ્યું છે એમાં પણ સતી દર્શાઈ રહી છે અને કાંઈ ને કાંઈ એનકેન પ્રકારે રિપોર્ટ સરકારને મોકલ્યો છે. તો ખરેખર જે અમને જાણવા મળ્યું કે જે રોડ આમાં લિસ્ટમાં છે એ રોડમાં પણ રિપેરિંગ ન થઈ ગયું હોય એવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સમગ્ર કાર્યવાહી અંગે શું માહિતી આપે છે તે પણ જાણો. તેની અંદર તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરાજુ અને અન્ય રીતે રોડ રિપેરિંગ કરવા માટે 80 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે, જેમાં 47 લાખ જેટલું કામ થઈ ગયું છે, તેમજ કોલ્ડ મિક્સ અને 50 લાખની મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 20 લાખનું બજેટ અત્યાર સુધીમાં વાપરવામાં આવ્યું છે. શહેરમાં હાલ મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ રાજુભાઈ રાબડીએ જણાવ્યું હતું. હજુ વાત કરીએ તો જે પરાજુ નાખીને રિપેર કરવાની વાત છે, પરંતુ એ રોડ માત્ર 2 જ દિવસમાં ફરીથી બિસ્માર બન્યા છે, ખાડા પડી ગયા છે. જે રીતે પરાજવું છે એ એક માટી અને
થોડો સોલિડ પથ્થર હોય, વરસાદના કારણે પરાજાને આપણે ટેમ્પરરી એક વ્યવસ્થા છે પરાજા માટેની, જે ખાડામાં નાખવામાં આવ્યું, વરસાદ આવે, ગાડીઓ ચાલે, એના કારણે પરાજુ પાછું ફિલિંગ બહાર નીકળી જતું હોય છે. એટલે કોલ્ડ મિક્સની જે પરમેનન્ટ વ્યવસ્થા છે, પરાજુ છે એ ટેમ્પરરી માટે વ્યવસ્થાઓ છે. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હજુ પણ પરાજુ નાખવામાં આવશે અને લોકોને મુશ્કેલી ઓછી પડે એના માટેના પ્રયાસો કરવામાં આવશે. આજે લાખો રૂપિયાનો પરાજુ નાખીને લોકોના પૈસાનો વ્યય કરવામાં આવે છે. ભાવનગરની અંદર સુવિધાઓ વધારવા માટે થઈને, ભાવનગરની પ્રજાને હાલાકી ઓછી પડે એના માટે થઈને, આપણે સિદ્ધાંતિક રીતે મોટાભાગના વિસ્તારોની અંદર રોડ, ડામર રોડ, આરસીસી રોડ કરવામાં આવ્યા છે, પણ જ્યાં જરૂર જણાતું હોય ત્યાં પરાજુ નાખવું, ચોમાસા દરમિયાન ડામરનું કામ ન થતું હોય, અન્ય કામો ન થતા હોય, એના કારણે મોટા ખાડાઓ પડ્યા હોય તો એની અંદર પરાજુ નાખીને પણ રાહત મળી શકે એના માટેના પ્રયાસો હોય છે.